शुरुआत हवे थशे अमारा संवाददाता त्यांथी सतत जानकारी पण आपणे पहोंचाडशे। जिग्नेश पटेल अमारा संवाददाता अत्यारे आपणी साथे जोडाई गया छे, सीधा तेमनी साथे ज वात करी। जिग्नेश, अत्यार सुधीनी तमाम जळयात्राने आपे पण कवर करी छे, ए जळयात्रा ने आ जळयात्रानी अलग अलग तस्वीरो आपे पण जोई छे, अत्यारे आपणी आसपास शुं तस्वीरो जोवा मळी रही छे अने कया प्रकारनी संपूर्ण विधिनी शुरुआत थवा जई रही छे? कवरेज 14 वर्षथी करवानुं सौभाग्य मने पण प्राप्त थयुं छे। तेमां जे प्रकारे अत्यार सुधीनी जे सौथी ऐतिहासिक जळयात्रा कहेवाય તે એમાં દ્રશ્યો આજે જોવા મળશે, કારણ કે સામાન્ય દિવસોમાં આ જળયાત્રામાં એક બે નહીં પરંતુ હજારોની સંખ્યામાં જનમેદની ભક્તોની અહીં જોવા મળતી હોય છે, પરંતુ મંદિરના ગણતરીના લોકો દ્વારા જ આજે કળશ લાવવામાં આવ્યું છે। કળશમાં પૂજન કરવામાં આવશે અને આજ પૂજન કરતી વખતે ગણતરીના વ્યક્તિઓ જ હાજર રહેશે। ખૂબ જ મહત્વની બાબત ગણી શકાય, કારણ કે ગણતરીના વ્યક્તિઓ દ્વારા જ આ પ્રકારની પૂજા કરવામાં આવતી હોય, ખૂબ જ મહત્વની બાબત ગણી શકાય। એટલા માટે જ જે રેડ ઝોનમાં આવેલો આ વિસ્તાર છે તેના કારણે સંક્રમણ વધુ ન થાય તેનું પણ પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે। મહેન્દ્રભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। મહેન્દ્રભાઈ, ખૂબ ગણતરીના વ્યક્તિઓ દ્વારા જળપૂજન કયા પ્રકારે કરવું? આ વખતની પરિસ્થિતિ દર વર્ષ કરતાં અલગ છે, એટલે સંક્રમણ વધારે ફેલાય નહીં, મહામારી વધારે ફેલાય નહીં, એને એ વસ્તુને ધ્યાનમાં રાખીને આ વખતની જળયાત્રામાં ફક્ત મંદિરના પૂજારી, ટ્રસ્ટી અને મહંતશ્રી જ ભાગ લેશે એ પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે। હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ ત્યાં નદી કિનારે ગંગા પૂજન કરીશું ને જળ ભરીને લાવવામાં આવશે અને તે પછી અહીંયા અભિષેક કરવામાં આવશે। જે પ્રકારે ગણતરીના વ્યક્તિઓ છે, પૂજાવિધિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાશે? નહીં, પૂજાવિધિ તો સંપન્ન થશે, જે ધાર્મિક વિધિઓ છે એ તમામ પૂજાવિધિ થશે। જે પ્રકારે હવે આગળની વાત કરીએ કે જેમાં જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે કે પછી મંદિરમાં અન્ય પૂજા કરવામાં આવે, તેમાં કયા પ્રકારનું આયોજન આગામી રહે? એ જ્યેષ્ઠાભિષેક જે 16 પૂજન વિધિ કરીને કરવામાં આવે છે તે તમામ વિધિઓ કરવામાં આવશે, તે પછી ભગવાનને ગજવેશ સ્વરૂપમાં શણગારવામાં આવશે, એ તમામ ધાર્મિક વિધિઓ, તમામ પૂજન વિધિઓ થશે। ફક્ત ભગવાનના જે સેવકો છે એને આવવા માટે ના પાડી છે કે આપના માધ્યમથી, આપના ચેનલ દ્વારા ઘર બેસીને દર્શન કરે। કયા પ્રકારની વિધિ જ્યારે ગજવેશમાં ભગવાન દર્શન આપશે ત્યારે કરવામાં આવશે? જે ભગવાનને જે વિધિ કરવામાં આવે છે ગજવેશ, એ વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી ગણપતિના સ્વરૂપમાં દર્શન દે છે, એટલે આ જે જ્યેષ્ઠાભિષેક પૂર્ણ થાય તે પછી એ શ્રૃંગારનો શ્રૃંગાર કરવામાં આવે છે અને તે પછી ભગવાન એ ગણપતિના સ્વરૂપમાં દર્શન દે છે। ત્યાં આપણે એ પરંપરા એ છે કે જ્યેષ્ઠાભિષેક માટે જે જળ ભરીને લાવીએ છીએ તે ગંગા પૂજન કરીને, ગંગા માની આજ્ઞા લઈને ત્યાંથી જળ ભરીને લાવવામાં આવે છે અને તે જળથી અહીંયા અભિષેક કરવામાં આવે છે। આ વખતે ગંગા પૂજનમાં દર વખતે ડેપ્યુટી સીએમ, સીએમ ના બધા હાજર રહેતા હોય છે, આ વખતે કોઈ હાજર નહીં હોય, કયા પ્રકારનું આયોજન? ના, આપ કેવી રીતે કહો છો કે કોઈ હાજર નહીં હોય? લગભગ કદાચ એ લોકો આવે પણ ખરા, અને કદાચ હોમ મિનિસ્ટરને ડેપ્યુટી સીએમ સાહેબ આવશે પણ ખરા। ટૂંકમાં કહીએ તો હવે જે પ્રકારનું એ ત્યાં આવી જશે એટલે કન્ફર્મેશન, જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે, હજુ પણ એક આશા છે કે સીએમ અને ડેપ્યુટી સીએમ સાબરમતી ભૂદરના આરે તેઓ જોવા મળશે અને ખાસ તેમના દ્વારા જ આ પૂજન કરવામાં આવશે, પરંતુ અગાઉથી આ બાબતની જાણ એટલા માટે નથી કરવામાં આવી કે લોકોની ભારે ભીડ ન થાય, લોકો વધુ ને વધુ ભેગા ન થાય એ માટે આ બાબત પણ હજી આ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી। જળ પૂજન માટે જે કોઈ જળયાત્રા જે વાતે ગાતે ઢોલ નગારા સાથે જે વિધિ જતી હોય છે દર વર્ષે, તે આ વખતે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ગણતરીના વ્યક્તિઓ દ્વારા જઈ રહી છે। અખાડા હોય છે, નિત નવા ભજન મંડળીઓ દ્વારા ભજનો ગાવામાં આવતા હોય છે, નૃત્ય કરવામાં આવતું હોય છે, આ પ્રકારના કોઈ પણ દ્રશ્યો આ વર્ષે જોવા મળી રહ્યા નથી, જેના કારણે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને એક અલાયદી જ અત્યાર સુધીની ઐતિહાસિક
ઐતિહાસિક ગણી શકાય તે પ્રકારની રથયાત્રાના પૂર્વે જે યોજાતી જળયાત્રા છે તે જળયાત્રામાં એક માહોલ જોવા મળી રહ્યો છે। સામાન્ય દિવસોમાં જોઈએ તો જળયાત્રામાં લગભગ 17 જેટલા હાથી જોડાતા હોય છે, પરંતુ આજે પ્રતિક રૂપે માત્ર એક જ હાથીને રાખવામાં આવ્યો છે કે જે હાથી જળયાત્રામાં જોડાશે। સામાન્ય જળયાત્રામાં 108 જેટલા કળશ રાખવામાં આવતા હોય છે, આ વખતે માત્ર પ્રતિકાત્મક રૂપે એક જ કળશ લઈ જઈ અને આ જ કળશમાં જળ લાવવામાં આવશે। ગંગા પૂજન કર્યા પછી આ જળ ભરી સાબરમતી ભૂદરના આરેથી જળ લાવી અને જ્યેષ્ઠાભિષેકની વિધિ કરવામાં આવશે। જે પ્રકારે વર્ષોથી 1604 મંત્રોચ્ચાર સાથે જે વિધિ કરાય છે તે જ વિધિ કરાશે। તે જ રીતે વિધિ થયા બાદ જે જ્યેષ્ઠાભિષેકની વિધિ પૂર્ણ થયા બાદ અત્યારે આ સંપૂર્ણ જે કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે।